જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે વોર્ડ નંબર 6 ના સદસ્યોએ ઉપવાસ આંદોલન પર ઉતરી વિરોધ દર્શાવ્યો. જસદણ નગરપાલિકામાં ભાજપની સત્તા હોય અને ઉપર પણ ભાજપની સરકાર હોય, આમ છતાં ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યોના કામ ન થતા વોર્ડ નંબર 6ના સભ્યોએ પાલિકાના ચીફ ઓફિસર તેમજ એન્જિનિયર ડાંગર સામે ઉપવાસ આંદોલન પર ઉતરીને વિરોધ દર્શાવ્યો. વોર્ડ નંબર 6ના સભ્ય રાજુભાઈ ધાધલે જણાવ્યું હતું કે પાલિકાના ચીફ ઓફિસર તેમજ એન્જિનિયર ડાંગર દ્વારા અમારા વોર્ડ નંબર 6 સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. પાણી, સફાઈ, જૂના મંજૂર થયેલા રોડ રસ્તાઓ જેવા કામોની વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં અમારા વોર્ડના એક પણ કામ થતા નથી. આ વિશે અમોએ સીઓ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભરત બોઘરા, ડી કે સખિયા, નિયામક શ્રી સહિતનાઓને લેખિત તેમજ ટેલિફોનિક પણ જાણ કરવામાં આવી છે. આમ છતાં કોઈ જ નિર્ણય ન આવતા અંતે વોર્ડ નંબર 6ના સભ્યોએ ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો. વોર્ડ નંબર 6માં સફાઈ કરવામાં આવતી નથી, ટાઈમસર પાણી પણ આપવામાં આવતું નથી. દિવસે પાણી આપવામાં આવે છે એ પણ ડહોળું અને દુર્ગંધ મારતું આપવામાં આવે છે, જેના કારણે ઘણા લોકો બીમાર પણ પડ્યા છે અને ઘર વપરાશના ટાંકાઓ તેમજ ફિલ્ટર જેવા મશીનો પણ ખરાબ થયા છે. તો આ બધું નુકસાન થાય અને કોઈ ભયાનક બીમારીનો ભોગ બને તો તેનો જવાબદાર કોણ, જેવું વોર્ડ નંબર 6ના સદસ્ય વર્ષાબેન સખિયાએ જણાવ્યું હતું. વોર્ડ નંબર 6ના શાક પક્ષના સદસ્ય રાજુભાઈ ધાધલ, સોનલબેન વસાણી, વર્ષાબેન સખિયા સહિતનાઓએ આ ઉપવાસ આંદોલન છેડ્યું હતું. આ ઉપવાસ આંદોલનને વિવિધ વિસ્તારના શાસક પક્ષના સદસ્યો નરેશભાઈ ચોહલિયા, જે ડી ઢોલરિયા, કાંતાબેન, મનીષભાઈ કાછડિયા, વિનુભાઈ બુટાણી, ભાવેશભાઈ વઘાસિયા, રાજાભાઈ કુંભાણી, વિરોધ પક્ષના નેતા હરેશભાઈ ધાધલ, જસદણ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિતનાઓએ ખુલ્લો ટેકો આપતા આંદોલન ઉગ્ર બન્યું હતું. ગત ઇલેક્શનમાં બહેનોને બાંયધરી આપવામાં આવી હતી કે કુંવરજી બાવળિયા આપણા કેબિનેટ મંત્રી છે, તેમને પાણી પુરવઠા ખાતું મળ્યું છે, જેથી આપણે આ પાણીનો કોઈ પ્રશ્ન રહેશે જ નહીં. ત્યારે હાલ એ જ પાણીનો પ્રશ્ન એટલો વિકટ બની ગયો છે કે આવનાર ઇલેક્શનમાં અમારે લોકો પાસે કઈ અપેક્ષા સાથે મત માંગવા જવું. વધુમાં મહિલા મોરચાના પ્રમુખ ચાંદીબેન વેકરિયાએ જણાવ્યું કે મહિલાના સામાન્ય પ્રશ્ન હોય છે રોડ રસ્તા, પાણી અને સફાઈ ટાઈમસ ચાલી રહે જે નિયમિત ના થતાં વોર્ડ નંબર 6ના શાસક પક્ષના 3 સભ્યોએ ઉપવાસ આંદોલન છેડ્યું છે અને અમે તેને ટેકો આપ્યો છે. જો વોર્ડ નંબર 6ના સભ્યોની યોગ્ય માંગ પૂરી કરવામાં નહીં આવે તો દરેક મહિલાઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે આ વાતની જાણ કુંવરજીભાઈ બાવળિયાને થતાં તેઓ પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને ચીફ ઓફિસર તેમજ વોર્ડ નંબર 6ના સભ્યોને સમજાવતા ચીફ ઓફિસરે કામ કરવાની બાંયધરી આપતા મામલો થાળે પડ્યો હતો અને ઉપવાસ આંદોલન સમેટાઈ ગયું હતું. વોર્ડ નંબર 6ના સદસ્યો આજે અહીંયા નગરપાલિકામાં બેઠા છે. એ વોર્ડ નંબર 6ના કોઈ બી કામ થતા નથી એ લોકોને ટેકો આપવા માટે હું આવી છું. આજે ભાજપમાં જસદણ શહેરમાં હું મહિલા મોરચાની પ્રમુખ છું. જો બહેનોના છે ને સામાન્ય પ્રશ્નો હોય છે રોડ રસ્તા પાણી, બસ બહેનોને એવો પાણી ટાઈમસર આવી જાય, કચરો ટાઈમસર લેવા આવે અને સફાઈ થઈ જાય એટલે બહેનોનો કોઈ બી પ્રશ્ન હોતો નથી. આજે જસદણ શહેરની મહિલાઓ નાના નાના પાણીના પ્રશ્ન લઈ અને આવે છે અને કહે છે. જ્યારે કુંવરજીભાઈનું ઇલેક્શન હતું ત્યારે અમે બહેનોને એવી છે ને બાંયધરી આપતા હતા કે આપણા કેબિનેટ મંત્રી છે એને પાણી પુરવઠા ખાતું મળ્યું છે તો હવે પાણીનો કોઈ આપણને પ્રશ્ન રહેશે નહીં. પણ અત્યારે પાણીનો એટલો વિશાળ પ્રશ્ન થઈ ગયો છે ને કે આવતા ઇલેક્શનમાં અમારે લોકો પાસે કેમ મત માગવા જવા. આગામી પ્રશ્નમાં જો આ પ્રશ્ન છે હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને બહેનો પણ છે ને આંદોલનમાં જોડાશે. કેમ કે પાણીને એ છે ને એ પ્રશ્ન એ રેગ્યુલર ચાંદનીબેન વેકરિયા, જસદણ શહેર મહિલા મોરચા પ્રમુખ. અમારા વોર્ડના એક પણ કામ થતા નથી એના હિસાબે અમારે બેસવું પડે છે. સ્ત્રીઓનો સામાન્ય પ્રશ્ન હોય છે સફાઈનો, તો સફાઈ પણ કોઈ કરવા આવતું નથી. ત્યાર પછી પાણીનો જળહળતો પ્રશ્ન છે અત્યારે તો એ વિસ્તારમાં પાણી પણ પૂરું અમને પડતું નથી. પછી આ પટાંગણના કોઈ પણ હોય, કર્મચારી હોય, પદાધિકારી હોય કે અધિકારી હોય, એના વિરોધમાં અમે બેઠા છીએ. અમારા વોર્ડના ફક્ત ને ફક્ત કામ માટે અમે બેઠા છીએ, પ્રજાની સાથે છીએ અને પ્રજાના કામ માટે બેઠા છીએ. અમારા વિસ્તારમાં રોડના કામો અધૂરા છે, ત્યાર પછી ફેન્સિંગના કામો અધૂરા છે, પાણીનો પ્રશ્ન જળહળતો અત્યારે જળુંબી રહ્યો છે. પાણી 9 દિવસે આવે છે, માત્ર 30 મિનિટ માટે આવે છે, એમાં અમુક ઘરોમાં તો ટીપું પાણી આવતું જ નથી, મોટરો ચાલુ કરવા છતાંય ડોળું પાણી આવે છે. હા, અવારનવાર રજૂઆત કરેલી છે અને અવારનવાર ફોન ઉપર પણ વાત કરેલી છે. જ્યારે ફોન કરીએ ત્યારે એમ કહે છે કે તમે ઉપર રજૂઆત કરો. વર્ષાબેન સખિયા, વોર્ડ નંબર 6, કોર્પોરેટર. અમે છેલ્લા એક વર્ષથી ચૂંટાણા અને અમારી ભાજપની બોડી બેઠી, છેલ્લા 8-9 મહિનાથી અમારા કામ વ્યવસ્થિત થતા હતા નગરપાલિકાની અંદર. અમારે કોઈ વાંધો નહોતો, સારું કામ ચાલતું હતું. પણ જ્યારથી આ પરાક્રમસિંહ મકવાણા ચીફ ઓફિસર આવ્યા અને અમારા વિસ્તારના કામ કરવાનું એણે સાવ બંધ કરી દીધું.
એની સાથે સાથે એન્જિનિયર ડાંગર પણ આવ્યા, એણે પણ આ સિસ્ટમ આપી અને અત્યારે જસદણની અંદર જો આ હાલત ખરાબ હોય અને અમે સત્તામાં બેઠા હોય તોય અમારે ઉપવાસમાં બેવું પડે એ સૌથી મોટું દુઃખનું કારણ છે. બીજું કે આ ચીફ ઓફિસરને કોઈના કામ કરવા નથી અને જસદણને કેમ હેરાન કરવું, કેમ પરેશાન કરવું, આનું આખું માઇન્ડ જ અલગ છે કે હેરાન પરેશાન થાય આ જસદણ અને એને અહીં રહેવું નથી. આની પહેલાં એ માળિયા મિયાણા હતો, ત્યાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો હતો, ત્યારે આ ચીફ ઓફિસર ત્યાં હતો, પછી આ ચીફ ઓફિસર વાંકાનેર હતો, ત્યાંથી પણ એને કાઢવામાં આવ્યો અને આ જસદણ મેળવામાં આવ્યો. તો જસદણની પણ આને 2 મહિનાની આવીને આ હાલત કરી છે. એટલે મારે મીડિયાના માધ્યમથી કહેવું છે, જે અમારા ભાજપના ટોટ લેવલના નેતાઓ છે એને, કે ભાઈ આને અહીંથી કાઢો, નકર આ જસદણ તમારા હાથમાં નહીં રહે. સીઓને હું છેલ્લા 2 મહિનાથી અમારા સાથી કોર્પોરેટર વર્ષાબેન, સોનલબેન, અમે સતત રજૂઆતો કરવી છીએ, પણ અમારી રજૂઆતને ધ્યાનમાં જ નથી લેતો. હા, આ અંગે મેં કુંવરજીભાઈને કરેલી છે રજૂઆત, લેખિત આપેલું છે, ભરતભાઈ બોગરાને પણ લેખિત આપેલું છે, અમારા જિલ્લા પ્રમુખ ડીકે સખિયાને પણ મેં લેખિત આપ્યું છે અને નિયામકશ્રીને પણ મેં લેખિત આપેલું છે અને ફોન પણ કરેલો છે. મારું નામ રાજુભાઈ ડીદાદલ, વોર્ડ નંબર 6 કોર્પોરેટર. રવિ જીવાણી સાથે રાજ બહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ.